नमस्कार, स्कूल ऑफ डिवोशन पाटन यूट्यूब चैनल में आपनु स्वागत है। आज आप धोरण 11 कॉमर्स विषय आंकड़ा शास्त्र प्रकरण नंबर 3 मध्यवर्ती स्थिति ना माप विषय अभ्यास करेंगे। जेमा आपने मध्यवर्ती स्थिति ना माप ना प्रकार जोया, जेमा मध्यम नो अभ्यास करी अगाउना वीडियो में, જેની અંદરનો ત્રીજો વિભાગ, મધ્યકની અંદરનો ત્રીજો વિભાગ, પહેલો તો સમાંતર મધ્ય, બીજો પારિત મધ્ય, ત્રીજો ગુણોત્તર મધ્ય અને ચોથો મિશ્ર મધ્ય। જેમાં આપણે મિશ્ર મધ્ય અને સમાંતર મધ્ય વિશેના દાખલાઓ જોઈ લીધા। હવે આપણે આ ગુણોત્તર મધ્ય અને ત્યાર પછી છેલ્લે જોઈશું પારિત મધ્ય। તો ગુણોત્તર મધ્ય એટલે શું? પહેલો જે આપણો પ્રશ્ન મને વિદ્યાર્થી મિત્રો, ગુણોત્તર મધ્ય એટલે શું? તો ગુણોત્તર મધ્ય એટલે શું? જો માહિતીના n અવલોકનો x1 x2 xn x3 અપ ટુ xn ધન હોય તો આ n અવલોકનોના ગુણાકારના n ના મૂળને એટલે મૂળ એટલે વર્ગ મૂળના આપેલ માહિતીનો ગુણોત્તર મધ્ય કહેવાય। n માં મૂળને આપેલ માહિતીનો ગુણોત્તર મધ્ય કહે છે, જેને સંકેતમાં g વડે દર્શાવાય છે। g નો અર્થ થાય જીઓમેટ્રિક, એટલે જીઓમેટ્રિક મેટ્રિક એટલે મધ્ય। તો અહીં ગુણોત્તર મધ્ય શોધવાનું સૂત્ર લીધું છે, g બરાબર રૂટ ઓફ એટલે કે વર્ગમૂળ x1 ગુણ્યા x2 ગુણ્યા x3 ગુણ્યા અપ ટુ xn સુધી। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ગુણોત્તર મધ્ય ગણવો એકદમ સહેલો છે એટલે આપણે એને બહુ ઉદાહરણથી કરતા અને સીધા એના ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ। તો ઉદાહરણ આગળ એક જોઈએ, બે સંખ્યાઓ 12 અને 48 એટલે x1 બરાબર 12 અને x2 બરાબર 48 નો ગુણોત્તર મધ્ય એટલે g બરાબર પ્રશ્ન છે। તો પહેલા આપણે ગુણોત્તર મધ્ય નું સૂત્ર લખીએ, ગુણોત્તર મધ્ય g બરાબર રૂટ ઓફ x1 ગુણ્યા x2 રૂટ ઓફ 12 ગુણ્યા 48। x1 એટલે 12 અને x2 એટલે 48, તો 12 ગુણ્યા 48 નો વર્ગમૂળ કાઢી નાખીએ પાંચસો છોતેર નો વર્ગમૂળ કાઢીએ એટલે જવાબ આવશે। તો અહીં વિદ્યાર્થી મિત્રો, તેનો ગુણોત્તર મધ્ય કેટલો થશે? 12। ગુણોત્તર મધ્ય કેટલો થશે? 12। ઉદાહરણ 2 દ્વારા સમજી લઈએ કે બે સંખ્યાઓ, પહેલી સંખ્યા 2 ના છેદમાં 15 છે, જેને આપણે કહેવા છે કે x1 બરાબર 2 ના છેદમાં 15 અને 1.2 એટલે એને કહેવા છે x2 બરાબર 1.2 નો સમાંતર મધ્ય અને ગુણોત્તર મધ્ય શોધો। પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો સમાંતર મધ્ય કેવી રીતે, સમાંતર મધ્યનો અર્થ શું થાય છે? આપેલા અવલોકનોને જે અવલોકનો છે તેના સરવાળાને તેની કુલ સંખ્યા વડે ભાગીએ એટલે મળે ને સમાંતર મધ્ય। તો સમાંતર મધ્ય નું સૂત્ર, મધ્ય x1 + x2 / 2 / 2 x1 એટલે 2 ના છેદમાં 15 + 1 ના છેદ 2 ભાગ્યા 15 એટલે જવાબ એમાં મળશે આપણે 0.2 + 1.2
x ની કિંમત
x1 बराबर x सिग्मा 27 x2 बराबर 3x x3 बराबर 9x x4 बराबर 81x जी बराबर 9 x की कीमत बराबर प्रश्न तो आपेला जे अवलोकनो छे तेनी કિંમતનો આપણે ગુણાકાર કરીએ અને ગુણાકારના આધારે એની મૂલ્ય નક્કી કરીએ તો અહીંયા લખીએ ગુણોત્તર મધ્ય જી બરાબર કેવી કિંમત છે તો આને એમ લખવો પડશે કારણ કે એક એ વધુ કિંમત હવે થઈ જઈ છે ચલની x1 x2 x3 અને x4 ગુણોત્તર મધ્ય કેટલો આવ્યો છે 9 બરાબર 4 વર્ગમૂળ 4 એટલા માટે કારણ કે 4 એ x1 2 3 અને 4 એટલે અવલોકન 4 છે એટલે n બરાબર 4 x ના છેદમાં 27 ગુણ્યા 3x ગુણ્યા 9x ગુણ્યા 81 આ રીતના મૂલ્ય મૂકીએ હવે આનો અમનો અંતર વિના જે ગુણાકાર કે ભાગાકાર થતા હોય એ શક્ય હોય તો ગુણાકારના સંદર્ભમાં કે છે એના પહેલો ભાગ ભાગાકારના સંદર્ભમાં બોલાય 3 અને 9 9 તેરે 27 27 સાથે 27 ઉડાડી તો શું મળે 1 2 3 અને 4 x ની કેટલી ઘાત થઈ ગઈ 4 એટલે x ની 4 ઘાત અને 81 81 કયા પદનો 4 ઘાત કરી શકાય તો 3 નો વર્ગ 27 તો 3 ની 4 ઘાત એટલે 81 થાય 3 ની 4 ઘાત અને x ની 4 ઘાત આવું લઈ શકાય છે હવે 9 માં 9 ચતુષ્મૂળ લેખો પણ આને પણ દર્શાવી શકાય 3 x ની 4 ઘાત બાજુમાં તો એકીય સંબંધમાં થઈ જાય ભાગાકાર તો અહીં લખાય 9 છેદમાં 3 બરાબર x 3 તેરે 9 3 તેરે ને 9 માટે x બરાબર 3 માટે x બરાબર કેટલા થાય 3 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગુણોત્તરના દાખલાઓની ગણતરી કરી નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ભારિત ગુણોત્તરના દાખલાઓની ગણતરી કરશું થેન્ક યુ